નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પૂજારા, નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો જે 11મો પાઠ છે, વાતાવરણની સજીવો પર અસરો, તેમાં આપણે છેલ્લે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સુધીનો અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે અભ્યાસ છે તે આપણા જંગલોના પ્રકારથી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. તો કે જંગલોના પ્રકારમાં પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, એટલે કે બારેમાસ લીલા રહેતા જંગલો હોય તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે, કે બારેમાસ લીલા રહેતા જંગલોને છે તે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. કે આ જંગલો ક્યાં આવેલા છે? તો કે આ જંગલો છે તે ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી રહે છે. કે આની આબોહવા કેવી રહે છે? તો કે અહીંયા આબોહવા ગરમ હોય છે અને આખું વર્ષ છે તે ભારે વરસાદને કારણે ભેજવાળી આબોહવા પણ હોય છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય, તે બારેય માસ લીલા રહેતા હોય તેને બારેય માસ લીલા જંગલો કહેવામાં આવે છે. કે આ પ્રદેશની વનસ્પતિના પાંદડા છે એકી સાથે ખરી જતા નથી અને બારેય માસ લીલા રહે છે, એટલા માટે છે તે આવા જંગલોને બારેય માસ લીલા જંગલો કહેવામાં આવે છે. હવે આ જંગલોમાં કયા કયા વૃક્ષ થાય છે? તો કે આ જંગલોમાં રોઝવુડ, અબનુસ, મોહગની વગેરે વૃક્ષો છે તે જોવા મળે છે. ભારતમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આપણે જંગલનો બીજો પ્રકાર જોઈએ, તો કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. તો કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલોના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ પ્રદેશમાં આબોહવા કેવી હોય છે? તો કે આ પ્રદેશમાં આબોહવા છે તે ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. અને ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા છે તે ખરી પડે છે, માટે તેને પાનખર કે ખરાવ જંગલો કહેવામાં આવે છે. કે ઉનાળાની ઋતુમાં છે તે 6 થી 8 અઠવાડિયા દરમિયાન છે તે વનસ્પતિના પાંદડા શું થઈ જાય? તો કે ખરી જાય છે, એટલા માટે તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ છે, સાલ છે, લીમડો છે, સીસમ છે વગેરે છે તે થાય છે. અને આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગના આ પ્રકારની વનસ્પતિ છે તે જોવા મળે છે. આ જંગલોમાં હવે કયા કયા પ્રાણીઓ જોવા મળે? તો કે આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ છે તે આ જંગલોમાં જોવા મળે છે. અને પક્ષીઓમાં કયા પક્ષીઓ જોવા મળે? તો કે આ પ્રદેશમાં મોર છે, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ છે તે મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યાર પછી હવે આપણે જંગલનો ત્રીજો પ્રકાર જોઈએ, તો કે ત્રીજો પ્રકાર છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. હવે આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. કે આ પ્રદેશનું તાપમાન કેવું હોય? તો કે સમ પ્રમાણમાં હોય છે અને ત્યાં વરસાદ છે તે વધારે પ્રમાણમાં પડતો હોય છે. અને આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો આવેલા છે. હવે આ જંગલોમાં કયા કયા વૃક્ષ થાય છે, કેવી વનસ્પતિ થાય છે? તો કે આ જંગલોમાં વાંસ છે, ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. હવે આ જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે? તો કે આ જંગલોમાં હાથી, એકસિંગી ગેંડો વગેરે પ્રાણીઓ છે તે જોવા મળે છે. ત્યાર પછી જંગલનો આપણે ચોથો પ્રકાર જોઈએ, તો ચોથો પ્રકાર છે સમશીતોષ્ણ ખરાઉ જંગલો. હવે આ જંગલો ક્યાં આવેલા છે? તો કે આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. અને આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. હવે આ જંગલોમાં કઈ વનસ્પતિ થાય? તો કે આ જંગલમાં ઓક, મેપલ,
જેવી વનસ્પતિઓ છે તે જોવા મળે છે. આ જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે? તો કે હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ છે તે જોવા મળે છે. ત્યાર પછી જંગલનો પાંચમો પ્રકાર છે ભૂમધ્ય સાગરના જંગલો. હવે આ જંગલો છે તે ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે. કે આ જંગલો ક્યાં જોવા મળે? તો કે ભૂમધ્ય સાગર નજીકનો જે પ્રદેશ હોય ત્યાં જોવા મળે છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડમાં જોવા મળે છે. હવે આ પ્રદેશની આબોહવા કેવી છે? તો કે આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ એટલે કે શુષ્ક હોય છે, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ જેવા કે સંતરા છે, અંજીર, ઓલિવ જેને જૈતુન પણ કહેવામાં આવે છે, દ્રાક્ષ વગેરે છે તે વનસ્પતિ થાય છે. હવે જંગલોનો છઠ્ઠો પ્રકાર છે શંકુદ્રુમના જંગલો. હવે આ જંગલો ક્યાં આવેલા છે? તો કે શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50 સેલ્સિયસ ઉત્તરથી 70 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. કે આ જંગલો ક્યાં જોવા મળે? તો કે શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50 સેલ્સિયસ ઉત્તરથી 70 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશો છે ત્યાં આ જંગલો જોવા મળે છે. હવે આ જંગલોની વનસ્પતિમાં શંકુ આકાર હોય છે, એટલા માટે હવે એને આપણે શંકુદ્રુમ જંગલો પણ કહેવામાં આવે છે. હવે આ જંગલોમાં કયા કયા વૃક્ષ થાય છે, કેવી વનસ્પતિ થાય છે? તો કે આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે અને આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. તે કાગળ, દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે. કે આ જે વનસ્પતિ છે એનું લાકડું કેવું હોય છે? તો કે નરમ અને પોચું હોય છે, એટલે એમાંથી શું બનાવવામાં આવે છે? તો કે કાગળ છે, દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી હોય છે. હવે આ પ્રદેશમાં કયા પ્રાણીઓ જોવા મળે? તો કે આ પ્રદેશમાં છે તે વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ છે તે જોવા મળે છે. ત્યાર પછી હવે આપણે ઘાસના મેદાનો જોઈએ. તો ઘાસના મેદાનો છે એના બે પ્રકાર છે. પહેલું તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને બીજું છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો સૌપ્રથમ આપણે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની માહિતી મેળવીએ. તો કે આ પ્રદેશની આબોહવા ગરમ છે. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે એ પ્રદેશની આબોહવા કેવી છે? તો કે ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. કે અહીંયા વરસાદ કેવો પડે? તો કે મધ્યમથી પણ ઓછો વરસાદ પડે છે. અહીં ઘાસ 3-4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે અને આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. કે અહીંયા 3-4 મીટર જેટલું ઊંચું ઘાસ ઉગે છે અને આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું જે મેદાન છે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. હવે આ પ્રદેશમાં છે તે કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો કે આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જિરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ છે તે જોવા મળે છે. હવે સમશીતોષ્ણ ઘાસના મેદાનો વિશે માહિતી મેળવીએ. તો કે સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. કે સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. હવે આ પ્રદેશમાં છે તે કયા પ્રાણીઓ જોવા મળે છે? તો કે આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. કે હવે ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારના ઘાસના મેદાનો થાય છે. હવે આપણે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા વિશે છે તે માહિતી મેળવીએ. તો કે રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. કે રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? તો કે ગરમ અને શુષ્ક એટલે કે સૂકી હોય છે. હવે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે અને આબોહવા સાથે છે તે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. હવે આ વિસ્તારમાં કેવા પ્રકારની વનસ્પતિ થાય છે? તો કે આ વિસ્તારમાં છે બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ છે તે જોવા મળે છે. હવે આ વિસ્તારમાં છે તે કયા પ્રાણીઓ જોવા મળે? તો કે આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરક જેવા પ્રાણીઓ જોવા મળે છે અને કચ્છના નાના રણમાં જોવા મળતું ઘૂડખર પ્રાણી
વિશ્વમાં અજોડ છે કે ક્યાંય પણ જોડ જોવા ન મળે એને અજોડ કહેવામાં આવે. કે અહીંયા કચ્છના નાના રણમાં જે કુડખર પ્રાણી વિશ્વમાં ક્યાંય પણ જોવા મળતું નથી. હવે આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે. કે આ ઉપરાંત જોઈએ તો મોટા રણમાં છે તે કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ છે એ જોવા મળે છે. અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે. યાયાવર એટલે કે વિદેશથી આવતા પક્ષીઓ કે અહીં છે તે યાયાવર પક્ષીઓ પણ આવે છે. હવે આ પ્રદેશમાં સાપ અને વીછી પણ જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં જાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ થાય છે અને હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિ છે તે જોવા મળે છે. હવે અહીં કેવા પ્રાણીઓ જોવા મળે છે તો કે અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ છે તે જોવા મળે છે. અને કાશ્મીરમાં પશ્ચિમનો બકરી જોવા મળે છે. કે કાશ્મીરમાં છે તે પશ્ચિમનો બકરી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે જ આ પાઠ પૂરો થાય છે. આશા રાખું કે તમને આ પાઠમાં જરૂર સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ.